નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 એકાઉન્ટમાં પાંચમું પ્રકરણ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો જે પ્રવેશ થાય એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એમાં આપણે ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો જ્યારે પ્રવેશ થાય ત્યારે જે જુદી જુદી હિસાબી અસરો પેઢીના ચોપડે આપવામાં આવતી હોય છે તો એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં છેલ્લે આપણે જે ભાગીદારી પેઢીના ચોપડે જે કંઈ એકત્રિત અનામતો હોય કે નફો કે ખોટ હોય તો એની વહેંચણી જે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં થાય છે તો એની આપણે છેલ્લે થિયરીકલી આપણે એનો અભ્યાસ કર્યો હતો અને એની હિસાબી અસર એની નોંધ આપણે કરી હતી. તો હવે આપણે આગળ જે જ્યારે નવા ભાગીદારનો પ્રવેશ જ્યારે પેઢીમાં થાય ત્યારે પેઢીના ચોપડે જે કંઈ અવાસ્તવિક મિલકતો એટલે જે પાકું સરવૈયું આપણને આપેલું એમાં જો કોઈ અવાસ્તવિક મિલકતો આપણને આપેલી હોય, જેમ કે આપણે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, કોઈ પેઢીનો સંશોધન કે વિકાસ ખર્ચ હોય અથવા પેઢીની સ્થાપનાનો ખર્ચ હોય, તો આવી બધી કોઈ પણ અવાસ્તવિક મિલકત આપણને આપેલી હોય તો એ પણ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. તો એની હિસાબી અસર આપણે આગળ જોઈશું. તમે તમારી બાકી બુક જે છે એમાં થિયરી જે છે એ ચોક્કસ બધી થિયરી એમાં લખજો. અત્યારે તમે મારી સાથે માનો કે કોઈ બીજી બુકમાં લખતા હો તો એને વ્યવસ્થિત રીતે બાકી બુકમાં જે છે એ લખી નાખજો. તો આપણે અવાસ્તવિક મિલકતો જે છે એની જે વહેંચણી થાય છે એ બાબત આગળ લખો. અવાસ્તવિક મિલકતોની વહેંચણી એનો મુદ્દો આપણે સમજીશું. એટલે નવા ભાગીદારનો મુદ્દો જ્યારે પ્રવેશ થાય, નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે ત્યારે જો પેઢીના ચોપડે નોંધાયેલી અવાસ્તવિક મિલકતો એની વહેંચણી અવાસ્તવિક મિલકતોની વહેંચણી જો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં થાય છે. આ બાબત આપણે યાદ રાખવાની કે જ્યારે આપણે પ્રવેશના જે હિસાબો જે છે એનો આપણે દાખલો ગણતા હોય પ્રવેશ, તો પેઢીનું જે પાકું સરવૈયું આપણને દાખલામાં આપેલું હોય અને એમાં જો મિલકત અને લેણા બાજુ જે કંઈ અવાસ્તવિક મિલકતો જો આપણને આપેલી હોય તો એની વહેંચણી જે છે એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં આપણે કરી અને એનું ખાતું જે છે એ બંધ કરી દેવાનું. એટલે જે નવો ભાગીદાર દાખલ થાય છે તો એને એમાં કોઈ ભાગ આપવામાં આવતો નથી. એટલે કે જે જૂની જે અવાસ્તવિક મિલકતો હોય એના બધા ખાતા જે છે એ પછી બંધ કરી દેવામાં આવતા હોય છે અને એ રીતે પેઢીનું પુનર્ગઠન થતું હોય છે. એટલે પુનર્ગઠનના એક ભાગરૂપે અવાસ્તવિક મિલકતો જે છે એની વહેંચણી થઈ જાય છે. તો તે અંગેની આપણે એની હિસાબી અસર બરાબર આપણે એની આમ કેવી રીતે થાય એ આપણે જોઈએ. તો તેની હિસાબી અસર નીચે મુજબ થાય છે. તો જે અવાસ્તવિક મિલકતો આપણને આપેલી હોય એની ઉધાર બાકી હોય તો એનું ખાતું આપણે જમા થાય અને ભાગીદારો છે જે જૂના ભાગીદારો છે એના મૂડી ખાતા આપણે ઉધાર કરવાના, એને આપણે વેચી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં આપણે એને વેચવાની છે. એટલે જૂના ભાગીદારો છે એના મૂડી ખાતા જે છે એ ઉધાર થશે. એટલે એ રીતે આપણે લખીએ તે જૂના ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર. એટલે જો મૂડી સ્થિર હોય
દાખલામાં આપણને મૂડી સ્થિર હોય એવું આપ્યું હોય અથવા તો ચાલુ ખાતાની બાકીઓ આપી હોય તો આપણે મૂડી સ્થિર છે એમ કહેવાય. તો મૂડી સ્થિર હોય તો આપણે ચાલુ ખાતામાં એ બધા હવાલા જે છે એ ચાલુ ખાતામાં નાખવા પડે. એટલે મૂડી અથવા ચાલુ ખાતે બધા અવાસ્તવિક જે કંઈ મિલકત હોય અવાસ્તવિક મિલકતો ખાતે, એટલે જે અવાસ્તવિક મિલકત હોય જાહેરાત ઝુંબેશ ખર્ચ છે. આપણે 11મા ધોરણમાં અવાસ્તવિક મિલકતો વિશે શીખ્યા છીએ. ધંધાની સ્થાપનાનો ખર્ચ હોય, કોઈ એવો સંશોધન કે વિકાસ ખર્ચ પેઢીએ બહુ મોટા પાયા ઉપર કરેલો હોય તો એ હોય. એટલે એ રીતે જે કોઈ અવાસ્તવિક મિલકતો જે કંઈ આપણને આપેલી હોય તો એનું ઉદાહરણ તમારે લખવું હોય તો લખી દો કે અવાસ્તવિક મિલકતો આપણે કઈ કઈ હોય. તો આપણે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એ આપેલું હોય, પછી ધંધો છે પેઢી એની સ્થાપનાનો ખર્ચ આપેલો હોય આપણને, પછી માનો કે આપણને સંશોધન કે વિકાસ ખર્ચ આપેલો હોય, તો આ બધી અવાસ્તવિક મિલકતો છે એ આપણને આપેલી હોય તો એ આપણે ખ્યાલ રાખવાનો કે એનું ખાતું આપણે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં જે છે એ આપણે બંધ કરી દેવાનું છે. તો એ રીતે પુનર્ગઠનના ભાગરૂપે આપણે જે પ્રવેશના હિસાબો આપણે તૈયાર કરી તો એમાં એની નોંધ જે છે એના ખાતા બંધ કરી અને જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી અને એની અસર જે કંઈ આપણે હિસાબે અસર થતી હોય એ સંબંધિત ખાતાઓમાં આપણે એની નોંધ કરીએ છીએ. તો આ રીતે આપણે જે આપણો મુદ્દો હતો કે અવાસ્તવિક મિલકતો જે છે એની વેચણી, જો મુદ્દાને તમે આગળ ક્રમ આપેલો હોય આગળ આપણે જે જે મુદ્દાઓ લખ્યા તો લગભગ આપણે છઠ્ઠો ક્રમ આવશે. ત્યાં આગળ આપણે નફા નુકસાનનું પ્રમાણ કેવી રીતે ગણાય એ મુદ્દો આપણે જોયો, પછી ભાગીદારોના ત્યાગની ગણતરી કેવી રીતે થાય, તો એ જે મુદ્દાઓની આપણે થિયરી સમજ્યા છે એ રીતે છઠ્ઠો ક્રમ આવશે. તો અત્યારે આપણે અવાસ્તવિક મિલકતોની વેચણી જે થતી હોય છે પ્રવેશ વખતે તો એ મુદ્દાની આપણે ચર્ચા કરી. હવે એના પછી આપણે જે નવો ભાગીદાર છે એ જે મૂડી લાવે છે પોતાના ભાગની, તો થિયરીકલી આપણે જે છેલ્લો મુદ્દો છે એની આપણે હિસાબી અસર, તો જે નવો ભાગીદાર છે નવા ભાગીદારની મૂડી અંગેની અસરો, મૂડી અંગેની અસરો એ મુદ્દો આપણે થિયરીકલી જોઈ લઈએ. તો જે સ્વાભાવિક છે કે કોઈ નવો ભાગીદાર પેઢીમાં દાખલ થતો હોય તો એણે એના ભાગની મૂડી અને પાઘડી એ બંને લાવે છે. એટલે જે પાઘડી લાવે છે એની આપણે હિસાબી અસર બધી આગળ નોંધ કરી. તો હવે મૂડી એ જે લાવે છે નવો ભાગીદાર તો એની નોંધ આપણે એ રીતે એની કેવી રીતે એની હિસાબી અસર જે છે એ આપવામાં આવતી હોય છે. એટલે પેઢીની અંદર જે નવો ભાગીદાર દાખલ થતો હોય એ પોતાના ભાગની મૂડી, નવો ભાગીદાર જે છે એ પોતાના ભાગ બરાબર પોતાના ભાગની મૂડી જે છે મૂડી એ રોકડમાં લાવે અથવા તો કોઈ મિલકતના સ્વરૂપમાં એ લાવે, એની મૂડી જે છે એ રોકડમાં અથવા તો આપણે જોઈએ કોઈ મિલકત છે એટલે મિલકતના સ્વરૂપમાં નવો ભાગીદાર જે છે એ મૂડી જે છે લાવે છે. એટલે નવો ભાગીદાર છે એને એક માલિક તરીકે પોતા બરાબર મૂડી જે છે એ ધંધામાં એને લાવવી પડે, તો જ એને માલિક તરીકે ધંધામાં બધા જે અધિકારો એને મળવાના છે એ સામાન્ય રીતે મળતા મળે. તો એ રીતે નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી રોકડમાં લાવે અથવા તો મિલકત સ્વરૂપના સ્વરૂપમાં, એટલે એક માલિક તરીકે મૂડી લાવે એટલે એનું મૂડી ખાતું જમા થાય અને જે રોકડ લાવ્યો છે, જો રોકડા લાવ્યો હોય તો રોકડ ખાતું ઉધાર થાય, એ મિલકત લાવ્યો હોય તો જે મિલકત લાવ્યો હોય એનું ખાતું ઉધાર થાય. એટલે એની એવી રીતે એની સાદી હિસાબી અસર જે છે એ આપવામાં આવતી હોય છે. એટલે આપણે આ કેવી રીતે લખો કે તેની નોંધ જે છે નોંધ એટલે કે આ નોંધ આપણે નીચે મુજબ
થાય છે તો પહેલી આપણે તેની આમનો નમૂનાની લખીએ ધારો કે પોતાની મૂડી જે છે એ બધી મૂડી ધારો કે રોકડમાં લાવ્યો છે બધી મૂડી તો રોકડ ખાતે ઉધાર થાય અથવા માનો કે એણે જે ટોટલ મૂડી લાવવાની છે એમાં અમુક રોકડ લાવ્યો અને અમુક મિલકત લાવ્યો એવું પણ બન્યું તો જો મિલકત લાવ્યો તો એ જે મિલકત લાવ્યો હોય એનું ખાતું ઉધાર થાય એ ફર્નિચર લાવ્યો હોય કે બીજી એવી કોઈ પણ મિલકત લાવ્યો હોય તો એનું ખાતું ઉધાર થાય સાથે અને એના મૂડી ખાતે એનું મૂડી ખાતું જે છે એ પછી જમા થાય એ નવા ભાગીદારના મૂડી ખાતે તો આ રીતે આપણે પ્રવેશના જે હિસાબો તૈયાર કરીએ તો એમાં નવો ભાગીદાર એના ભાગની જે મૂડી લાવે હોય એ મૂડી આપણને જે રીતે આપી હોય એ રોકડમાં લાવ્યો હોય તો એ રીતે નોંધ કરવાની પણ રોકડની સાથે માનો કે મિલકતમાં લાવ્યો હોય અથવા એકલી માનો કે મિલકતના સ્વરૂપમાં લાવ્યો તો મિલકતનું ખાતું ઉધાર અને એ મૂડી લાવ્યો છે એટલે એના મૂડી ખાતે એ રકમ શું છે જમા આપવામાં આવે છે તો આ રીતે નવો ભાગીદાર જે છે એ જ્યારે મેળીમાં દાખલ થાય તો એક માલિક તરીકે એ પોતાના ભાગની મૂડી લાવે છે એટલે પેઢીની જે મિલકતો છે એમાં એને ભાગ લેવાનો અધિકાર મળે છે માલિક તરીકે આપણે આગળ જોયું કે ભાઈ નવો ભાગીદાર છે એ પેઢીમાં દાખલ થાય તો એ પોતાના ભાગની પાઘડી જે લાવે છે તો એક માલિક તરીકે એને નફામાં ભાગ મેળવવાનો અધિકાર મળે છે આપણે આગળ એની નોંધ કરી છે અત્યારે આપણે મૂડીની વાત કરી રહ્યા છીએ તો આપણે એ રીતે આગળ એ રીતે લખવું કે નવો ભાગીદાર છે નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી પોતાના ભાગની મૂડી લાવે ત્યારે તેની પેઢીના માલિક તરીકે પેઢીના માલિક તરીકે અને પેઢીની મિલકતોમાં પેઢીની મિલકતોમાં ભાગ લેવાનો અધિકાર મળે છે તો આ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો પેઢીની મિલકતોમાં એમાં ભાગ લેવાનો અધિકાર એને મળે છે એટલે પરીક્ષામાં ઘણીવાર એક ગુણના ટૂંકા પ્રશ્નમાં પૂછાતું હોય છે કે ભાઈ નવો ભાગીદાર છે એ પેઢીમાં પોતાના ભાગની પાઘડી લાવે તો એને માલિક તરીકે કયો અધિકાર મળે છે તો એમાં આપણે આવશે નફામાં ભાગ મેળવવાનો અધિકાર પણ જો નવો ભાગીદાર જે એના ભાગની મૂડી લાવે છે તો એક માલિક તરીકે એને પેઢીની જે મિલકતો છે એમાં ભાગ લેવાનો અધિકાર એને મળે છે એટલે કે પેઢી માનો કે ગમે ત્યારે પણ બંધ થતી હોય ત્યારે પેઢીની મિલકતો જે છે એનું વિસર્જન થાય એટલે કે પેઢીનું વિસર્જન થતું હોય ત્યારે પેઢીની મિલકતો વેચી અને જે રોકડ રકમ પ્રાપ્ત થાય તો એને એમાં ભાગ મેળવવાનો અધિકાર મળે છે કારણ કે એ પોતે પણ એક પેઢીનો માલિક છે તો એ રીતે આપણે યાદ રાખવાનું કે પેઢીની મિલકતો જે છે એમાં એને ભાગ મેળવવાનો અધિકાર મળે છે હવે નવો જે ભાગીદાર છે એના ભાગની મૂડી એણે મૂડી કેટલી લાવવી એની અમુક ચોક્કસ પદ્ધતિઓ છે બરાબર પણ આપણે જે આ વખતે અભ્યાસક્રમમાં જે ઘટાડો કરવામાં આવેલો છે તો એના પ્રેક્ટિકલ જે દાખલા છે એ આપણે રદ થયેલા છે પણ આપણે આપણી જાણ માટે કે ભાઈ નવો ભાગીદાર છે એ પોતાની મૂડી લાવે છે તો એની પદ્ધતિઓ જે છે બે પદ્ધતિઓ છે ચોખ્ખી મિલકતની પદ્ધતિ છે પછી નવા નુકસાનનું જે નવું પ્રમાણ નક્કી કરવામાં આવે તો એના આધારે નવો ભાગીદાર જે છે એ પોતાની મૂડી જે છે કેડીમાં લાવતો હોય છે તો એ બે પદ્ધતિઓનો આપણે ઉલ્લેખ અહીંયા ખાલી કરીએ છીએ તમારી જાણ માટે બરાબર કે નવો ભાગીદાર છે નવા ભાગીદારે લાવવાની મૂડી જો લાવવાની મૂડી નીચે મુજબ આપણે નીચે મુજબ મુખ્ય બે પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે એમાં જો પહેલી પદ્ધતિ આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિ એટલે એને નફા નુકસાનના ભાગની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે ચોખ્ખી મિલકત એટલે શું કહેવાય કે જ્યારે નવો ભાગીદાર પેઢીમાં દાખલ થતો
ત્યારે આપણે પુનર્ગઠનની જે બધી જુદી જુદી હિસાબી અસરો જે પેઢીના છોકરે આપવામાં આવતી હોય, એટલે કે બધી અસરો આપ્યા પછી જે જૂના ભાગીદારો છે એમની જે કુલ મૂડી છે એને ચોખ્ખી મિલકતો કહેવાય છે. ચોખ્ખી મિલકતો એટલે આપણે એક સૂત્ર જેવું તમે નક્કી નાખ્યું કે ભાઈ ચોખ્ખી મિલકતો એટલે કે જે જૂના ભાગીદારો છે, જૂના ભાગીદારોની કુલ મૂડી એટલે જે નવો ભાગીદાર જ્યારે પેઢીમાં દાખલ થઈ રહ્યો છે તો બધી જે પેઢીનું પુનર્ગઠન થતું હોય છે તો પુનર્ગઠનની બધી અસરો આપ્યા પછી જે જૂના ભાગીદારો છે એમની શું મૂડી છે, એની શું સ્થિતિ છે, કુલ મૂડી એમની કેટલી છે, તો એને પેઢીની ચોખ્ખી મિલકતો કહેવાય. તો એ ચોખ્ખી મિલકતો પ્રમાણે નવો ભાગીદાર હોય એ પોતાનો જે નફા ભાગ હોય એ પ્રમાણે એ મૂડી લાવતો હોય છે. તો આ એક આધાર છે એની મૂડી નક્કી કરવાનો. આમ તો આપણે બધા દાખલા ગણીશું તો જે નવો ભાગીદાર છે એ પોતાના ભાગની મૂડી જે લાવશે એ આપણને આપેલી જશે, આપણે કંઈ ગણવાની નથી, પણ આપણી જાણ માટે ખાલી કે ભાઈ નવો ભાગીદાર જે મૂડી લાવે છે તો એને નક્કી કરવા માટેની કોઈ ચોક્કસ પદ્ધતિ છે તો એ શું છે. એટલે પહેલી આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિ છે અને બીજી આપણે નફા નુકસાનના નવા પ્રમાણની પદ્ધતિ, નફા નુકસાનના નવા પ્રમાણની પદ્ધતિ. એટલે આ પદ્ધતિમાં એવું હોય છે કે જે નફા નુકસાનનું નવું પ્રમાણ હોય, જે ભાગ હોય એ પ્રમાણે નવો ભાગીદાર પોતાના ભાગ પ્રમાણે મૂડી લાવે છે અને જૂના ભાગીદારો પણ પોતાની મૂડી જે છે એ નવા પ્રમાણમાં કરતા હોય છે. એટલે કે જો મૂડી બરાબર નવો ભાગીદાર તો એના ભાગની મૂડી એને લાવવાની જ હોય જે એનો નફા નુકસાનમાં નવો ભાગ હોય, પણ જૂના ભાગીદારો નફા નુકસાનના નવા ભાગ પ્રમાણે આપણે એની મૂડી જે છે એ આપણે કરીએ અને એમાં જો મૂડી ખૂટતી હોય તો એ લોકો પાછા લાવે, જો વધતી હોય તો પછી એ લોકો લઈ જાય રોકડમાં. એટલે એવા હવાલા એમાં નાખવામાં આવતા હોય છે. પણ ટૂંકમાં નફા નુકસાનનું જે નવું પ્રમાણ હોય છે એ પ્રમાણમાં મૂડી જે છે એ કરી દેવામાં આવતી હોય છે. તો નવા ભાગીદાર જે મૂડી લાવે છે એ આપણે આ રીતે નક્કી કરવાની બે પદ્ધતિઓ છે, ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને નફા નુકસાનના નવા પ્રમાણની પદ્ધતિ. બરાબર. પણ આપણે જે વાત કરીએ એમ કે આપણે દાખલામાં શું છે કે નવા ભાગીદારની મૂડી જે છે એ આપણને દરેક દાખલામાં આપેલી જ હોય, એટલે એ રીતે આપણે મૂડી જે છે એ ગણવાનો પ્રશ્ન આપણે રહેશે નહીં. જે મૂડી આપી હોય એ પ્રમાણે આપણે આ રીતે આપણા હિસાબોની અંદર એની નોંધ આપણે કરવાની. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જે નવા ભાગીદારનો પેઢીમાં પ્રવેશ થાય છે અને એના જે હિસાબો જે તૈયાર કરવામાં આવે છે એમાં જે જુદા જુદા ખાતા આપણે બનાવવામાં આવશે એનું જે માળખું છે એ પ્રમાણે આપણે જુદી જુદી હિસાબી અસરો જે એમાં આપવામાં આવતી હોય છે એ બધી અસરો આપણે થિયરીકલી જે સમજ્યા, એટલે ખાસ તમારી પાકી બુક છે એમાં ખાસ આ બધા મુદ્દાઓ જે છે એ વ્યવસ્થિત જે લખી નાખજો કે જેથી કરીને તમે દરેક મુદ્દો જે છે એને તમે અભ્યાસ કરી અને સમજી શકો. તો હવે આપણે આગળ જે નવા ભાગીદારના પ્રવેશના હિસાબો એનું જે માળખું છે કે ભાઈ એમાં આપણે શું શું તૈયાર કરવાનું હોય છે તો એ માળખું આપણે આગળ જોઈએ. તો આગળ આપણે જે ટાઇટલ લખો એ નવા ભાગીદારના પ્રવેશના જે હિસાબો આપણે ક્રિયા કરવાના છે એનું માળખું, એટલે જે દાખલા આપણે સ્વાધ્યાયના ગણીશું તો એમાં કયા કયા ખાતા અને શું આપણે તૈયાર કરવાનું છે. એમાં આપણે સૌથી પહેલું આપણે પુનઃમૂલ્યાંકન ખાતું જે છે એ આપણે બનાવવાનું થશે. એટલે દાખલાની અંદર જે આપણને જૂનું પાકું સરવૈયું આપેલું હોય એમાં જે કંઈ મિલકતો અને દેવા આપણને આપેલા હોય એટલે એમાં જે કંઈ ફેરફાર હોય, મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન એટલે કે આપણે જે પેઢીના ચોપડે નોંધાયેલી જે મિલકતો અને દેવા હોય એનો આપણે વાસ્તવિક બજાર કિંમતે આપણે એનો ફેરફાર કરીએ એને મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કહેવાય. અને એની ઉપરથી આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બની જે
જે આપણે આગળના પ્રકરણમાં પણ શીખ્યા છે તો એ પુનઃમૂલ્યાંકન ખાતું આપણે પહેલા બનાવવાનું પછી બીજું આપણે રોકડ ખાતું રોકડ અથવા બેંક ખાતું એટલે નવો ભાગીદાર જ્યારે ભાગીદારી ઘેરીમાં પ્રવેશે તો આપણે જોયું કે પોતાના ભાગની મૂડી છે એ રોકડમાં લાવે પોતાના ભાગની બાગડી છે એ રોકડમાં લાવે પછી એ બાગડી એ રોકડમાં લાવે હોય એ જૂના ભાગીદારો પોતાના ત્યાગના પ્રમાણમાં વેચી લે અને એમાંથી જૂના ભાગીદારો પણ માનો કે પોતાના અંગત વપરાશ માટે અમુક રકમ લઈ જાય તો એ રીતે બધા જે જુદા જુદા વ્યવહારો થતા હોય છે બરાબર એની રોકડમાં આપણે અસર આપવી પડે નવો ભાગીદાર ધારો કે પોતાના ભાગની મૂડી છે એ રોકડમાં લાવે તો આપણે હમણાં જોયું કે ભાઈ એ રોકડ ખાતે ઉધાર થાય એનું મૂડી ખાતું જમા થાય તો એ હિસાબી અસરો આપણે આપવી પડે હિસાબોની અંદર તો એના માટે આપણે રોકડ અને બેંક ખાતું જે છે એ આપણે અલગ બનાવીએ છીએ તો એ ખાતું એ બનાવવાનું પછી ત્રીજું આપણે ભાગીદારો છે એના મૂડી ખાતા અથવા ચાલુ ખાતા ભાગીદારોના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા જે છે એ આપણે બનાવવામાં આવે છે એટલે જે કંઈ આપણે પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરીએ એનો જે નફો કે ખોટ હોય એ આપણે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવું પડે પછી સાથે સાથે આપણે પેઢીના ચોપડે જે કંઈ કદરી તનામતો હોય એની બધી આપણે વહેંચણી કરીએ અવાસ્તવિક મિલકતોની આપણે વહેંચણી કરીએ તો આ બધી અસરો જે છે એ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે આપવામાં આવતી જે છે તો એ રીતે આપણે ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા જે છે એ બનાવીએ છીએ અને વાર્ષિક હિસાબોની જેમ જ આપણે જે આખરની મૂડી આવે પછી ભાગીદારોની બધી જોગવાઈઓ જે છે એની નોંધ કર્યા પછીની તો એ મૂડી આપણે પછી પાકા સર્વેયાની અંદર આપણે બતાવી શકીએ બરાબર તો જે મૂડી ખાતા જો મૂડી અસ્થિર હોય તો આપણે મૂડી ખાતા બનાવવાના અને જો મૂડી સ્થિર હોય અને ચાલુ ખાતાની બાકીઓ આપણને આપેલી હોય પાકા સર્વેયા તો આપણે ચાલુ ખાતા બનાવવાના જે મૂડી સ્થિર છે એ સીધી જ આપણે પાકા સર્વેયામાં વાર્ષિક હિસાબમાં એમ આપણે બતાવી દેવાનું બરાબર તો એ રીતે આપણે ભાગીદારોના મૂડી ખાતા અથવા ચાલુ ખાતા બતાવવાના અને છેલ્લે આપણે ચોથું જે છે એ આપણે નવું પાકું સર્વૈયું જે છે એ આપણે બનાવવાનું આવશે નવું પાકું સર્વૈયું એટલે કે નવા ભાગીદારનો પેઢીમાં પ્રવેશ થાય ત્યાર પછી જે કંઈ આપણે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કર્યું હોય કે જે કંઈ આપણે બધી પુનર્ગઠનની જે તમામ અસરો આપી હોય એ પ્રમાણે આપણે નવું જે પાકું સર્વૈયું છે એ બરાબર જે મિલકતોની જે બધી નવી કિંમત છે એમાં નોંધાય દેવામાં ફેરફારો થયા હોય તો એ બધા દેવામાં આપણે પાકા સર્વૈયામાં બતાવવા પડે એ રીતે કોઈ ન નોંધાયેલી મિલકત હોય ન નોંધાયેલું દેવું હોય એ બધું આપણે ચોપડે કાપીએ પુનઃમૂલ્યાંકનના ભાગરૂપે તો એ પણ બધું પાકા સર્વૈયામાં આપણે નવી કિંમતે બતાવીએ છીએ એટલે એને નવું પાકું સર્વૈયું એમ આપણે કહેવાય છે એટલે કે જ્યારે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશે ત્યારે આપણને જૂનું પાકું સર્વૈયું આપેલું હોય તો એમાં બધું પુનઃમૂલ્યાંકનને આ બધી તમામ જે પુનર્ગઠનની અસરો આપી અને નવું પાકું સર્વૈયું જે છે એ બને છે એટલે એમાં જે નવો ભાગીદાર પેઢીમાં દાખલ થાય છે એ જે મૂડી લાવે છે એની પોતાની પછી પાગડી જે કંઈ લાવે હોય એની બધી અસરો એમાં આવી જાય અને એ રીતે નવા ભાગીદારનો કાયદેસર પેઢીમાં પ્રવેશ થઈ જાય છે અને એના બધા જે હિસાબોમાં પછી એની અસરો બધી આવી જાય છે એ રીતે છેલ્લે આપણે નવું પાકું સર્વૈયું છે એ આપણે બનાવવામાં આવતું હોય છે તો આ રીતે આપણે પુનઃ જે પ્રવેશના જે હિસાબો છે એનું જે પરીક્ષામાં 8 માર્કનો દાખલો જે બોર્ડમાં પૂછાય છે વિભાગીયમાં તો એ રીતે જે મોટા દાખલા હોય છે એ આપણે એમાં આ 4 વસ્તુ જે છે એ દરેક દાખલામાં આપણે તૈયાર કરવાની હોય છે અને એ રીતે આ એનું માળખું છે તો આપણે યુવા 4 એટલે પુનઃમૂલ્યાંકન ખાતું પછી રોકડ અને બેંક ખાતું પછી આપણે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા અને છેલ્લે આપણે નવું ખાતું સર્વૈયું આપણે તૈયાર કરવાનું હોય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે ભાગીદારીના પ્રવેશનો આ જે દાખલો હોય છે તો એમાં આપણે આ 4 ખાતા જે છે એ આપણે બનાવીએ છીએ તો હવે આપણે આગળ હવે જે દાખલા આપણે ગણવાના છે સ્વાધ્યાયની અંદર તો સ્વાધ્યાયમાં તમે જોશો તો આપણું જે સ્વાધ્યાય છે એ પેજ નંબર 203 ઉપર પેજ નંબર 203 ઉપર સ્વાધ્યાય જે છે એ આપણને આપેલું છે
એ નંબર 213 ઉપર તો શરૂઆતમાં જો બધા વૈકલ્પિક પ્રશ્નો છે એટલે એ વૈકલ્પિક પ્રશ્નો તમે તમારી બાકી બુકમાં એના જવાબ સાથે ખાસ લખીને આવજો પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્ન આપણી એક બોર્ડમાં પૂછાય છે પછી વિભાગ બીજો જે પ્રશ્ન છે એમાં બધા એક ગુણના ટૂંકા પ્રશ્નો બધા આપેલા છે એટલે એ પણ પ્રશ્નો અને એના જવાબ સાથે તમારી બાકી બુકમાં તમે એ પણ લખી નાખજો ટૂંકા પ્રશ્નો અને પછી ત્રીજો જે પ્રશ્ન છે એમાં બધા શોર્ટ બધા દાખલા છે નફા નુકસાનનું નવું પ્રમાણ કેવી રીતે ગણાય એને લગતા દાખલા છે પણ એ બધા દાખલા પરીક્ષામાં આપણે પૂછાતા નથી પણ એ દાખલામાં જ્યારે નવું પ્રમાણ કોઈ પ્રવેશનો દાખલો આપણે ગણતા હોય અને એમાં નવું પ્રમાણ જે છે એ આપણે ગણવું પડે એવું હોય તો આપણે એના માટે કામ લાગે છે પણ એ શું છે કે આપણે જો કોઈ દાખલો ગણીશું અને નવું પ્રમાણ જો ગણવાનું થશે તો એની ગણતરી આપણે પહેલાં કરી લઈશું કે કેવી રીતે ગણાય આપણા થિયરી તો આપણે લખી જ છે કે નવું પ્રમાણ કેવી રીતે ગણાય તો એ બધા દાખલા જે છે પછી પ્રશ્ન નંબર 4 છે એમાં બધા પાઘડીને લગતા દાખલા છે તો પાઘડી અંગેની બધી હિસાબી અસરો અને એની કેવી નોંધ થાય એ આપણે નમૂનાની બધી આમ નોંધો લખી છે તો એ પ્રમાણે આપણે પાઘડીની જે આમ નોંધો છે એ ગણી અને આપણે દાખલા ગણી શકીએ બરાબર પણ એ રીતે આપણે શું છે કે આ બધા જો પહેલાં શરૂઆતના જે બધા પ્રશ્નો છે એ બધા એવી રીતે બધા ટૂંકા દાખલા જે આપણને ખાલી આપેલા છે પાંચમો પ્રશ્ન છે જો છઠ્ઠો છે હા પછી સાતમો પ્રશ્ન છે તો એ બધા પ્રશ્નો એ રીતે છે કે જે આપણે બધી જુદી જુદી હિસાબી અસરો જોઈ અને એ પ્રમાણે નમૂનાની બધી આંકડો જે છે એ થાય પણ આપણે જે મોટા દાખલા છે એ પેજ નંબર 208 જે છે એમાં જે આઠમો દાખલો છે ત્યાંથી આપણે મોટા દાખલા જે છે એ શરૂ થાય છે તો એ જે મોટા દાખલા છે એ આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 8 જે છે તો એ પ્રમાણે આપણે ઉદાહરણના જે દાખલા છે મોટા એ હું તમને ગણાવીશ અને પછી એના આધારે તમે સ્વાધ્યાયનો જે દાખલો છે એ હોમવર્કમાં તમે ચોક્કસ તમારી પ્રેક્ટિસ માટે તમારે ગણવાનો રહેશે તો આપણે જો ઉદાહરણમાં તમે જુઓ તો તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ પેજ નંબર 182 જે છે 182 પેજ નંબર કાઢો એમાં પહેલું ઉદાહરણ આપણે મોટા દાખલા જે છે એનું ઉદાહરણ 22 છે તો ઉદાહરણ 22 જે છે એ આપણે પહેલાં ગણીશું ત્યાંથી આપણે મોટા દાખલા જે છે એ શરૂ થશે અને એ રીતે આપણે પહેલો દાખલો છે એ રકમ આપી છે એ પ્રમાણે પછી એના આધારે સ્વાધ્યાયમાં જે દાખલો છે આઠમ એ તમે હોમવર્કમાં ગણી શકો એટલે ઉદાહરણ 22 જે છે એ આપણે ગણીશું તો એમાં જુઓ જે અત્યારે આપણે આખો દાખલો જે છે એ આપણે પછી ગણીશું પણ એમાં જે રકમ આપેલી છે એમાં જે આપણને કીધું છે જુઓ ભવ્ય અને શ્લોક 3 જેમ 2 એના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે અને એમનું પાકું સરવૈયું આપણને આપેલું છે અત્યારે પેઢી પછી એમણે પાકું સરવૈયું જો આપ્યું એમાં મૂડી જેવા અને મિલકત લેણાય તો આપણે સમજી શકીએ પછી નીચે આપણને કીધું કે 1/4/2017 એમણે આયુષ નામનો જે ભાગીદાર છે એને પેઢીમાં પ્રવેશ આપ્યો એની બધી જોગવાઈઓ એટલે કે શરતો આપણને આપી છે જો પહેલી શરત એ છે કે આયુષ 5 લાખ મૂડી તરીકે અને 1 લાખ રૂપિયા રોકડા પાઘડીના લાભ જે આપણે આગળ હિસાબોમાં વાત કરી એટલે એની આપણે આમ નોંધ થતી હોય એ પ્રમાણે નોંધ કરવાની પછી છે જુઓ જમીન મકાનની કિંમત 80,000થી વધારવી એટલે જમીન મકાનમાં ફેરફાર થાય છે એટલે આપણે એનું પુનઃમૂલ્યાંકન જે કરીએ મિલકતોને દેવાનું એટલે જે પાકું સરવૈયું આપ્યું છે એમાં તમે જમીન મકાનમાં ટીક મારી લો વાર્ષિક હિસાબ બની જાય કે જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ જમીન મકાનમાં ફેરફાર છે પછી છે જુઓ યંત્રો તો યંત્રોની કિંમત ઘટાડવાનું કીધું છે તો યંત્રોમાં ટીક મારો પછી દેવાદારોમાં ગાલખાનામાં ગણવાનું કીધું છે તો જે દેવાદારો આપણને પાકા સરવૈયામાં આપેલા છે તો એમાં આપણે ટીક મારી દેવાની કે ભાઈ આમાં ફેરફાર છે પછી કીધું આપણે પાંચમું નહીં ચૂકવેલું સમારકામ ખર્ચ એટલે આપણે એક દેવું આપણને આપ્યું છે એ કીધું કે એની જોગવાઈ કરવી એટલે આ એક દેવું છે આપણે ચૂકવવાનું બાકી છે એની આપણે ચોપડે નોંધ કરીએ એટલે એની 2 અસર આપણે કેમ વાર્ષિક હિસાબમાં આપતા હતા એમ આપવાની અને છેલ્લે જેવું 3 ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે તો એ રીતે આપણે નવું પ્રમાણ જે છે એ આપ્યું છે આપણને અને પછી આપણને કીધું કે ઉપરની વિગતો પરથી આમ નોટ લખી અને પુનઃમૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા રોકડ અને બેંક ખાતું અને પ્રવેશ બાદનું ખાતું સરવૈયું
એટલે જો પહેલો દાખલો છે એટલે આપણને આમ નોંધો જે છે એ લખવાનું કીધું છે, બાકી પરીક્ષામાં આપણે આમ નોંધવાનું પૂછાતી નથી. એટલે જે આમ નોંધો જે છે એ તમને આપેલી છે એટલે એનો તમે અભ્યાસ કરજો આમ નોંધોનું બરાબર. પણ જે આપણે ચાર ખાતા બનાવવાના છે એ ખાતા બને તો દોરી રાખજો કે જેથી કરીને આપણે દાખલો ગણી શકીએ. અને જરૂરી જે ગણતરી થોડીક આપણે કરવાની છે એ ગણતરી કરી અને પછી આપણે દાખલો ગણીશું, કારણ કે અહીંયા આપણને નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું છે. એટલે જે જૂના ભાગીદારો છે એનાથી આગની ગણતરી આપણે કરવી પડશે, કારણ કે જે નવો ભાગીદાર જે પાઘડી લાવ્યું છે એ જૂના ભાગીદારો પોતાના ત્યાગના પ્રમાણમાં બેસશે. તો એની આપણે ગણતરી કરી અને પછી આપણે પ્રવેશનો આપણો દાખલો છે એ આપણે ગણીશું. એટલે એ રીતે છે, એટલે દાખલો આપણે 22મો જે છે એ આપણે ગણીશું અને એના આધારે પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 8 છે એ તમે ગણી શકશો. પણ જો શક્ય હોય તો તમે એના ખાના જે છે એ દોરી રાખજો કે જેથી કરીને આપણે દાખલો ગણવામાં સરળતા રહે. તો આપણે ફરી મળીશું ત્યારથી અત્યારે આપણે દાખલા જે છે એ આપણે શરૂ કરીશું. આજે આપણે થિયરી જે છે એ બધી આપણે સમજ્યા, એટલે થિયરી જે છે એનો અભ્યાસ બધા મુદ્દાનો કરજો. કેવી રીતે પાઘડીની નોંધ થાય છે, પાઘડીનો મુદ્દો ખાસ અગત્યનો છે, બાકીના મુદ્દા આપણે આમ સહેલા છે, પાઘડીનો મુદ્દો છે એનો ખાસ અભ્યાસ કરજો. અને સુરક્ષિત રહે અને તમારું આરોગ્ય સાચવી અને તમારું જે કંઈ કામકાજ હોય એ કરતા રહેજો. અસ્તુ, આભાર અને ધન્યવાદ.